दिवसे दिवसे मोंघवारी वधी रही छे। त्यारे राजकोट शहर कोंग्रेसना कार्यकर्ता द्वारा विरोध प्रदर्शन करायो। गुजरात प्रदेश कोंग्रेस समितिना प्रमुख जगदीशभाई ठाकोर द्वारा पेट्रोल डीजल गैसना भावमां दिन प्रतिदिन बेफाम वधाराने पगले तमाम आवश्यक जीवन जरूरी चीज वस्तुओमां भीषण मोंघवारीथी पीड़ाती प्रजा वती भाजप सरकार सामे उग्र विरोध व्यक्त करवामां आव्या। तेमज हजी पण मोंघवारी वधशे तो उग्र आंदोलन करवामां आवशे। राजकोट शहर कोंग्रेस समितिना तमाम श्रेणीना होद्देदारो आगेवानो कार्यकरो भाईओ बहेनो दरमियान पोताना घरनी बहार तथा मुख्य चार रस्ता पासे गैस सिलिंडर स्कूटर बाइक बकालू पेट्रोल डीजल ना ड्रम वगैरह पुष्पांजलि जेवा कार्यक्रमो योजवामां आव्या हता। कोंग्रेस ना कार्यकर्ताओ द्वारा कहेवामां आव्युं आ भाजप सरकार द्वारा दिन प्रतिदिन मोंघवारी वधी रही छे त्यारे हजी पण काई पण मोंघवारी निर्णय नहीं लेवाय तो हजी पण उग्र आंदोलन करशुं। राजू कुमार साथे विपुल गावर BS9 टीवी न्यूज राजकोट। बिजलभाई जावड़िया वोर्ड नंबर 14 प्रमुख। આજનો વિરોધ એવો છે અમારો કે ભાજપ સરકારે જે આખા સમગ્ર દેશની અંદર મોંઘવારી ચલાવી રહી છે, એક અભિયાન ચલાવી રહ્યા છે એવું લાગે છે। પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ એવા, અને ગૃહિણીઓ માટે રસોડાની કઈ વસ્તુ સરકાર આવ્યા પછી એક પણ વસ્તુ સસ્તી થઈ હોય એવી, પેટ્રોલના ભાવ એવા છે, જમીન આસમાન પોગી, નાના માણસને આ પરવડે એમ નથી। અને આજની તારીખે નાનો માણસ જીવે તો જીવે કેવી રીતે, 300 રૂપિયા રોજમાં માણસ કામ એવું કરે છે બિચારો, તો એને દંડ આપે છે 1000 રૂપિયા, માસ્કના દંડ, હેલ્મેટના દંડ। પછી આ સરકારની અંદર અમે કોંગ્રેસનો આજે આ વિરોધ કરીએ છીએ વોર્ડ નંબર 14ની અંદર। આનાથી પણ જલદ આંદોલન કરતા અમે ખચકાશું નહીં, અને આવનારા સમયની અંદર જો આ સરકાર ભાવ ઉતરતો જો વધુ ઓછા નહીં કરે તો રસ્તા ઉપર પબ્લિક પણ આવી જશે। રાજકોટની અંદર કોંગ્રેસ દ્વારા આજે જે મોંઘવારી છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે, અને રાજકોટની અંદર જાહેરની અંદર તેલના ડબ્બા છે, બાટલા છે, તેવો કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિરોધ રાખીને કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તા સાથે તેમની સાથે આપણે વાત કરશું। હું નરેશ સાગઠિયા, પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ। આજે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આજ્ઞા અનુસાર જે ગુજરાતની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે આજે તેલના ડબ્બા કોંગ્રેસના શાસનની અંદર 1200 રૂપિયા હતા, આજે 3000 રૂપિયા કોંગ્રેસ તેલના ડબ્બાના છે, ત્યારે પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે, ગેસનો બાટલો 450માં કોંગ્રેસના શાસનમાં હતો ત્યારે આજે ગેસના બાટલો 950ને પાર થઈ ગયો છે। આ સરકાર દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે અને પ્રજા ત્રાહિમામ છે, બેરોજગારીની સંખ્યા પણ વધી ગઈ છે। આજે એજ્યુકેટેડ વિદ્યાર્થીઓ આજે ઇન્ટરવ્યૂ દેવા જાય છે તો પેપર ફૂટે છે, આવી અનેક અનેક કૌભાંડો થઈ રહ્યા છે, ત્યારે આ સરકાર મૌન છે અને આ મોંઘવારીના વિરોધમાં જો હજી કંઈ નિર્ણય નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરશું, એમાં અચકાશું નહીં। પોલીસે પણ જે કંઈ કરવું હોય એ કરી લઈ, કારણ કે પોલીસ પણ એની છે, અને આવતા દિવસોમાં અમે જલદ આંદોલન કરશું। જોઈ રહ્યો છો અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે હજી પણ જો મોંઘવારી વધી રહી છે તો અમે જલન આલન કરશું। BS9 TV ન્યૂઝ, વિપુલ કાવત સાથે રાજુ કુમાર, રાજકોટ।